નમસ્કાર મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના આ શોખ છે શાનદાર કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક નોખો અનોખો વૈવિધ્યતાથી ભરપૂર એક અનેરી ભાત પડતો કાર્યક્રમ નવા જ રંગરૂપ સાથે ડીડી ગિરનાર દૂરદર્શન આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરે છે આ શોખ છે શાનદાર. મિત્રો, શોખ વિવિધ પ્રકારના હોય છે. લોકોને હોય છે અવનવા શોખ, કોઈને હોય છે ખાવાનો શોખ, કોઈને હોય છે ગાવાનો શોખ, કોઈને હોય છે ચિત્રકળા કરવાનો શોખ, કોઈને હોય છે પશુ પક્ષીઓની સારવાર કરવાનો શોખ. લોકોના આવા જ અવનવા શોખને ઉજાગર કરતો કાર્યક્રમ આ શોખ છે શાનદાર. મિત્રો, અત્યાર સુધી આ શોખ છે શાનદાર કાર્યક્રમમાં અમે આપની મુલાકાત ઘણા બધા વિશિષ્ટ શોખ ધરાવનાર વ્યક્તિઓ સાથે કરાવી છે, એમને પ્રસ્તુત કર્યા છે. અને આજે આપણી સમક્ષ એક એવા વિશિષ્ટ વ્યક્તિ હશે જેઓ ખાખી વર્દી ધરાવનાર છે અને જેમને કવિતાઓ, ગઝલો અને ડ્રોઈંગ કરવાનો શોખ છે, પેઇન્ટિંગ સુંદર સુંદર બનાવવાનો શોખ છે. જામાભાઈ સોલંકીને, જેઓ સાબરમતી સેન્ટ્રલ જેલમાં એમની ફરજ બજાવે છે. આજ આવ્યા અમે તમારે દ્વાર, આજ આવ્યા અમે તમારે દ્વાર, હજારો ફૂલોની મહેક આ શોખ છે શાનદારમાં સમાઈ ગઈ. હજારો ફૂલોની મહેક આ શોખ છે શાનદારમાં સમાઈ ગઈ. મળી જેને આ શોખ છે શાનદારની પ્રીત, તેની જિંદગી બની જઈ. અંધારે અજવાળા કરી જીવનમાં જીવન દીપ દીપાવી ગઈ. અંધારે અજવાળા કરી જીવનમાં જીવન દીપ દીપાવી ગઈ. હતા ઝાંઝવાના નિર્જીવા સપના, હતા ઝાંઝવાના નિર્જીવા સપના, તે સાકાર કરી ગઈ. વર્ષોથી ઝંખના હતી મળવાની, તે આજ પૂરી થઈ. આ શોખ છે શાનદારની સાચી પ્રીત મને હવે થઈ. આ હજારો ફૂલોની મહેક શોખ છે શાનદારમાં સમાઈ ગઈ. વાહ જામાભાઈ, વાહ વાહ વાહ. તો મિત્રો, જામાભાઈ સોલંકી, અને તમને તો અત્યાર સુધી ખબર પડી જ ગઈ હશે એમનો શોખ શું છે. એમનો શોખ છે લખવાનો અને પેઇન્ટિંગ કરવાનો. નમસ્કાર જામાભાઈ. નમસ્કાર. ડીડી ગિરનારના આ શોખ છે શાનદાર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. તો તમને લખવાનો શોખ ક્યારથી થયો અને કેવી રીતે થયો? મને લખવાનો શોખ 1/4/1997 મારા સુરવી ડાહ્યા દાદા, જેને ધીંગાણામાં 50 લૂંટારા વચ્ચે એકલા હાથે ધીંગાણું ખેલી અને શહીદી ઓરી, જેને એક નારીના મીઢણ ગાજે, જેને પોતાનું સુરાતન સુરવિતાના યુદ્ધમાં જેને પોતાનું જાન નિસાવર કરી અને નારીના મીઢણની રક્ષા કરી. અને એ પછી મને એવું થયું કે મારા એક સુરવીદાદા જો એક નારીના રક્ષણ માટે જો પોતાનું જીવ બલિદાન આપી શકતા હોય તો મારા કંઈક તેમના વિશે બે શબ્દો સારા લખવા જોઈએ. તેથી પછી મને એમના વિશે લખવાનું સારું એક વર્તસ્વ મળ્યું અને મેં લખવાનું શરૂઆત કરી. જેના વિશે મેં લખ્યું છે કે રણે ચડે સૂર્યોધો પછી કો પરવા સાની, પ્રાણ મીટે ખૂબ ઘા પડે કો પરવા સાની, એક કહાની ચાહવા સૂર્ય વિના લોથી રંગાય છે, માતૃભૂમિની રક્ષા કાજી મરવાની કોઈ પરવા સાની. હતું ધાવણ એ માતણું લાડથી માએ પીવડાવ્યું હતું, હતું સુરાતન એમાં મા ભોમ કાજી લડતા વિરલાની પરવા સાની. હતી લડાઈ ખુદ પુત્રવધુના મીઢણ તળી લડતા વિરલાની પરવા સાની, પાસી પાણી કાયર કરીને સૂર્યને લડતા ડાયાની પરવાસાની. જામાભાઈ, તમે એકલી કવિતાઓ જ લખી છે કે તમે બીજું કંઈ બી લખો છો? ના, મેં કવિતા એક જ નથી લખી. મેં ગીતો લખ્યા છે, ગરબા લખ્યા છે, ભજન લખ્યા છે, કાવ્ય લખ્યા છે. જે બેટી બચાવ વિશે લખ્યું છે, મેં એચઆઈવી વિશે લખ્યું છે, પોલિયો વિશે લખ્યું છે, દારૂબંધી વિશે લખ્યું છે. મેં જે સમાજને લગતા જે દૂષણોથી
મનુષ્યને જે અમુક માનવદેહને એને સવલતો મળે, એના વિચારધારાને પર સુધારો થાય એવા મેં ગાથાઓ લખી છે. તો જામાભાઈ, તમે અત્યાર સુધી કેટલી કવિતાઓ લખી છે, કેટલી ગઝલો લખી છે? મેં લગભગ ગઝલો લખી છે, લગભગ 25-30 જેવી ગઝલો લખી છે. ભજનો લગભગ 100 જેવા ભજનો લખ્યા છે. ગરબા લગભગ 70-80 જેવા ગરબાઓ લખ્યા છે. અને બીજા સંદો પણ થોડા લખ્યા છે. અને જે સમાજને લગતી જે દૂષણોને દૂર કરવા માટે બેટીને નાની છોકરીને લગ્ન કરવાના હોય એ લગ્નને અટકા, બાળ લગ્ન અટકાવવા માટેના ગીતો લખ્યા છે. જામાભાઈ, અગર તમારે કંઈક લખવું હોય તો તમે એનો વિષય કેવી રીતે નક્કી કરો છો? હવે મને એવું ઘણી વાર હું બેઠો, મારી ફરજ પર બેઠો હોય અથવા મારા ઘર પર બેઠો હોય ત્યારે મને એકાદી પંક્તિ યાદ આવી જાય, કોઈ પણ લખવાની પંક્તિ યાદ આવે. કે કાલે મેં એક લખ્યું છે કે પહાડથી ઝરતું એક ઝરણું, ખડખડ કરતું વહેતું આ નદી નીર ઝરણું, એવી એક લીટી પંક્તિ મને યાદ આવી જઈ અને મેં લખી નાખ્યું. પછી માના કુખમાં એક જયારે મને બેટી બચાવ વિશે લખવાની ઈચ્છા થઈ છે, તો બેટી બચાવ વિશે શું લખવું? તો મને એમ થયું કે આ ભૂણહત્યા જે થાય છે એના વિશે મને થયું કે મને માની કુખમાં રહેવા દો, મને જન્મ જગતમાં લેવા દો, હું બોલું બેટી મને જીવવા દો, હું બોલું બેટી મને જીવવા દો, મને પાપા પગલી ભરવા દો, મને પારણી આમાં જોડવા દો. ત્યારે મને એવા શબ્દો મારા અંતરની અંદર ઉદ્ભવ થાય અને એ ઉદ્ભવ થાય એટલે એ ગીતનો હું જે કંઈ લખવાનો મારો આત્માની અંદર જાગૃતિ શબ્દનું પૂર્ણ કરું છું. જામાભાઈ, તમે તમારી ફરજ દરમિયાન આ કેવી રીતે મેનેજ કરો છો? આટલું બધું લખવાનું, આટલું બધું ઇનોવેટિવ લખવાનું કેવી રીતે મેનેજ કરો છો? હાલ તો હું અત્યારે અમદાવાદ મધ્યસ્થ જેલમાં હવાલદાર તરીકે કે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજો છું. આ મારી ફરજ દરમિયાન મારી સમય મને 10-15 મિનિટ મળે અથવા તો કોઈ રાહતનો સમય મળે અને મારા ફરજની અંદર કોઈ રૂકાવટ ન થાય, રૂકાવટને બાદ ન આવે અને મારું કામ, મારું કાર્ય, મારી લખવાની ધગસ, મારી લખવાનું લય એ મને મારા સમયને અનુરૂપ જોયા સમય સિવાય હું સમયની સાથે ચાલી અને સમયને સંજોગને સાથે રાખી અને મારા ગીતો, ગરબા, ગઝલો લખવાનું અને ફરજને એક બાજુ ન મૂકી અને મારી ફરજનું પૂરતું ધ્યાન રાખી અને ફરજ સાથે મારું આજે લખવાનું કર્તવ્ય હું નિભાવું છું. જામાભાઈ, તમને તમારા સુંદર કાર્ય માટે તમારા અધિકારીઓ તરફથી કેવો રિસ્પોન્સ મળે છે? મને મારા કર્મચારી અધિકારી તરફથી બહુ સુંદર આવકાર મળે છે. એનો હું વિવેચન કરું ને તો મને એમ કે એના માટે શબ્દ મને ખૂટે છે. મારા અધિકારી કર્મચારી, મારા બંધીવાન મિત્રો એ મારા માટે ખૂબ જ આતુરતા હોય છે કે હું કંઈક લખતો હોય તો મારું લખાણ જોવા માટે એ લોકો તલપાપડ કરતા હોય છે કે આ વ્યક્તિ શું લખે છે. પોતાની ફરજની અંદર ફરજ નિભાવે છે, ફરજ દરમિયાન એ ફરજની અંદર ચાલુ ફરજની અંદર પણ લખી શકે છે, સારા વિચારો આપી શકે છે, સારું વર્ચસ્વ જમાવી શકે છે. અને એ વખતે મને જ્યારે લખતો ત્યારે મને કવિ સંબોધન દીને મને કેદી અથવા તો મારો સ્ટાફ અથવા તો મારા અધિકારી મને એક વક્ત તરીકે એમ કે સારા વ્યક્તિ તરીકે મારી ગણના કરવામાં આવે છે. અને જ્યારે કોઈ પણ અમારો પ્રોગ્રામ હોય જેલની અંદર તો એ જેલના પ્રોગ્રામની અંદર લગભગ તો 99% હું મંચ ઉપર ત્યાં હાજર જ હોય કે જ્યાં કોઈ પણ બહારનો પ્રોગ્રામ હોય તો એ એન્કર તરીકે અથવા તો કોઈ બોલવાની થોડું સ્પીચ આપવાની હોય તો હું ત્યાં એ સ્ટેજ ઉપર પહોંચી અને મારી ફીસ આપતો હોય, સારું કંઈ બોલ સમાજ વિશે બોલવાનું હોય અથવા તો આવેલ વ્યક્તિ વિશે બોલવાનું હોય કે અમારી કોઈ સંસ્થા વિશે બોલવાનું હોય તો એ વિશે અમે આ ખૂબ જ એનો વધુ સારો પ્રતિસાદ મળે છે. એક દીવડો વડે પ્રગટ્યો સંત નામનો, પ્રગટ્યો પ્રમુખ સ્વામી નામનો, આવું મેં ભજન લખી અને હું ત્યાં દેવા માટે ગયેલો. તો ત્યાંના બધા સંતો બેઠેલા તો મને પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો? તો મેં કીધું મેં તો પોલીસમાં નોકરી કરું છું. તો કે ના હોય, મેં તો હા પોલીસમાં નોકરી કરું છું. તો મને કે ના હોય તો પોલીસમાં નોકરી નથી કરતા. મેં તો હા હું પોલીસમાં નોકરી કરું છું. તો જે પ્રમુખ મહંત હતા એમને મને કીધું મને ગઈ બતાવો. પછી મેં એમને ગઈ બતાવ્યું કે દીવડો એ પ્રગટ્યો સંત નામનો, પ્રગટ્યો એવો પ્રમુખ સ્વામી નામનો. પછી મેં એને ગાઈ અને બતાવ્યું તો મને પોતે વાહો થાબડી અને એમના પ્રસાદ રૂપે પિંડાનું બોક્સ આપ્યું કે અમારી આશીર્વાદ રૂપે આ ભેટ રૂપે આ તમને મારો પ્રસાદ આપું છું અને તમારી પ્રગતિ ગતિશીલ વધુ સારી થાય અને સારો વિકાસ થાય એવા અમારા અંતરથી અમે તમને આશીર્વાદ સંતો આપીએ છીએ. આવી મને ત્યાંથી સાહેબાગના સંતોએ મને પ્રેરણા આપી. Thank you.
જામાભાઈ, તમે ઘણા બધા ટોપિક્સ પર કંઈક ને કંઈક તો લખ્યું જ છે, તો તમે તમારી વાઇફ માટે કંઈક લખેલું છે? હા, મેં મારી વાઇફ માટે પણ લખ્યું છે, મારી પ્રિય પત્ની માટે પણ મેં લખ્યું છે. મને એમ થયું કે મારી પત્નીને દરેક માટે જો લખતો તો મારી પત્ની માટે શા માટે ના લખું? મારા ઘરની અંદર જો મને રસોઈ બનાવીને સારી રીતે જમાડતી હોય, મારું પૂરતું ધ્યાન રાખતી હોય અને એના વિશે માટે એક બે શબ્દ હું ન લખી શકું તો મારું લખવાનું જે છે ને એ યોગ્ય ન ગણાય. એટલે મેં લખ્યું છે કે મેરી અખિયો મેં તસવીર તેરી કેસે ભૂલ પાઉં મેં તુઝે, ઇતની ભી તુમ દૂર ચલી જાઓ ફિર ભી ઢૂંઢલું મેં તુઝે. પછી બીજું લખ્યું છે, તમે આવ્યા ને આંગણે અજવાળા થયા, તમે આવ્યા અને આંગણે અજવાળા થયા, અંધારા હતા ને આંગણે અજવાળા થયા, તમે આવ્યા અને આંગણે અજવાળા થયા. સૂકા વૃક્ષે લીલા પાન ખીલ્યા, સૂકા વૃક્ષે પાન ખીલ્યા, વસંત ઋતુ આવ્યા પહેલા પાન ખીલ્યા, વસંત ઋતુ આવ્યા પહેલા પાન ખીલ્યા. વગર વાદળે આભેથી મેઘ વર્ષ્યા, વગર વાદળે આભેથી મેઘ વર્ષ્યા, સૂકી નદીઓમાં નીર ભરાયા, તમે આવ્યા અને આંગણે અજવાળા થયા. આવા તેમના સુંદર શબ્દોથી મેં તેમનું પણ સન્માન કર્યું છે કે મારી પ્રિય પત્નીની એમની યાદો મારા દિલમાં સમાઈ છે. તો જામાભાઈ, તમે ભારત દેશ વિશે, આપણા દેશ વિશે અને ખાસ કરીને કારગિલ વોર વિશે પણ કંઈક લખ્યું છે, તો એક એક દર્શક મિત્રોને જણાવો. હા, મને હું પોલીસ ખાતામાં નોકરી કરું એટલે મને મારા એક ખાખી વર્દી તરીકે એક ફોજ તરીકે મને ગૌરવ તો હોય જ, કારણ કે હું એ જ પંથનો માનવી છું અને એ પંથમાંથી રચ્યું પચ્યું છું, એ પંથનો હું એક ભૂમ્યો છું. જેથી મને પણ એક લખવા માટે નહીં પણ એક પ્રેરણા મળી છે. ત્યારે મેં લખ્યું કે નભમાં છે જેટલા તારલા સારા, નભમાં છે જેટલા તારલા સારા, એટલા છે ભારતના વીરલા મારા, જાન નિશાવર કરે જવાનો મારા, એક શહીદ થાય બીજા સામે સાય, એ સાય ભારતના વીરલા ન્યારા, માં જન્મભૂમિના છે સપૂત પ્યારા, એ છે નભના ચમકતા તારા, અમર રહે જવાનો મારા, એ છે નભના ચમકતા તારા. મને આવા શબ્દો સુંદર શબ્દો લખવાનું એ સુરાતન ચડે અને કારગીલની અંદર પોતાનું સુરાતન બતાવી, સુરતાનું સુરતાન બતાવી અને દુશ્મન દેશોની સામે પોતાનું કર્તવ્ય બતાવી અને નિષ્ઠવાન ભારત દેશની રક્ષા કાજે પોતાનો જાન નિશાવર કરતા એવા શહીદ વીરોને મારી સલામ છે કે આવા શહીદ વીરોને હર હંમેશ દરેક વ્યક્તિ પોતાની સલામ આપે અને શહીદ વીરોને હંમેશા સલાજત કરવી જોઈએ એ હું દરેક ભારતના નાગરિકને મારી વિનંતી કરું છું. જામાભાઈ, તમે આટલી સુંદર કવિતાઓ લખી છે, આટલી બધી કવિતાઓ લખી છે, ગઝલો લખી છે, ગરબાઓ લખ્યા છે, તો એમાંથી તમારી સૌથી પ્રિય કવિતાઓ કે પ્રિય ગઝલો કઈ છે? માં શારદા સરસ્વતીનું સ્મરણ લખ્યું છે મેં કે કોઈ પણ લખવું હોય, પેલું કોઈ પણ લખાણ કરવું હોય તો પેલા શારદા સરસ્વતીનું સ્મરણ કરી અને શુદ્ધ સુંદર શબ્દનું વિવેચન થઈ શકે એના વિશે મેં લખ્યું છે. હે શારદા સરસ્વતી લખતા દિયોને લખલાભ, હે શારદા સરસ્વતી લખતા દિયોને લખલાભ, સમર્થા દેજો શબ્દમાં શબ્દ શબ્દે સુવાસ. લખવું એક એક શબ્દથી શારદા સરસ્વતી, લખવું એક એક શબ્દથી શારદા સરસ્વતી, વસજો આવી મારા હૈયે હરખાતા, વસજો આવી મારા હૈયે હરખાતા વીણાવાદીની, કલમે આવી વસજો મૈયા શારદા સરસ્વતી, તારા ચરણે શિષ નમાવી માગું લખવા વિવેક વાણી, તારા ચરણે શિષ નમાવી માગું લખવા વિવેક મારી, માં મને આપજો, માં મને આપજો મુખી અમૃત અમૃત વાણી, આ માં શારદા સરસ્વતી તને વિનવી બાળ જામુ દાડી દાડી, તને વિનવી બાળ જામુ દાડી દાડી. અરે ભલા માનવી મનમોજીલા માનવી, આ એચઆઈવી સ્થિતિને જરૂરી જાગૃતિ માટે લખ્યું છે, જનજાગૃતિ માટે. અરે ભલા માનવી મનમોજીલા માનવી, આવે નહીં એઠ જોજે દેહમાં ભલવા માનવી, કે તું કંઈ પણ જા તો તારા દેહમાં એઠનું બિંદુ ન આવે તે રીતે તારું જીવન જીવજે, એ વિશે મેં લખ્યું છે. કાબુ રાખજે આંખડી તારી, કહવાયની પાંખડી પ્યારી, ભલે વહે પ્રેમની પ્યારી આંસુડાની ધારો તારી. અરે ભલા માનવી મનમોજીલા માનવી, આ વિશે મેં લખ્યું છે. પછી બાબા સાહેબ વિશે લખ્યું છે. ચરણ ચુમવા નથી મારે કોઈને, ચરણ ચુમવા નથી મારે કોઈના, ચરણ ચુમવા મારે ભીમરાવના, ચરણ ચુમવા મારે ભીમરાવના, મળ્યા અંતર આશીષ તેના ઉરના, મળ્યા આશીષ તેના અંતર ઉરના, તાર્યા સંસાર દલુ તેના ભવના, ટાળ્યા દુખા જીવન ભવના.
ભાઈ તમે લખો તો ખૂબ સુંદર છો, ઘણું બધું લખેલું બી છે તમે, તમને લખવા સિવાય કઈ શોખ છે? હા, મને લખવા સિવાય પણ એક પેઇન્ટિંગ નો શોખ છે. એ મને ખૂબ એનો એક રસપ્રસ એક આનંદ આવ્યો કે કાગળનો ટુકડો નાનો મને મળ્યો 5-1 મીટરનો. આ જે કાગળનો રોલ આવે એ રોલનો એક ટુકડો મળ્યો, એની પર મને એક પેઇન્ટિંગ મેં કર્યું વેલનું. પછી મને બહુ સુંદર લાગ્યું તો મેં પેઇન્ટિંગ કરવાનું શરૂઆત કરી. લગભગ 25-1-2001થી શરૂઆત કરી છે લખવાની, આ પેઇન્ટિંગ કરવાની. અને એ વખતે મેં પેઇન્ટિંગ શરૂ કર્યું છે એ STD પીસી રોલ ઉપર અંદાજે મેં 125 મીટર લાંબી પેઇન્ટિંગ વેલ કરી છે, જેની અંદર ફૂલ, છોડ, પાન, સમાજની અંદર લગતા કોઈ પણ વસ્તુ છે, ઉછોડો માટેનું કે બીડી ન પીવી, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, એવા ફૂલોની અંદર મેં એના શબ્દનું સંયોજન કર્યું છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, પછી બેટી બચાવી, આ જે સમાજને દારૂ ન પીવી, બીડી ન પીવો, વ્યસન ન કરવા, એવા ઘણા ઘણા શબ્દોની મેં અંદર પેઇન્ટિંગ સંયોજન કર્યું છે. જામાભાઈ, તમને પેઇન્ટિંગનો શોખ ક્યારથી છે અને કેવી રીતે જાગ્યો? મને પેઇન્ટિંગનો શોખ 25-1 આમ તો નાનપણથી હું નાના મોટા ચિત્રો દોરતો. કોઈ સ્કૂલમાં પોપટ દોરવા, મોર દોરવા, ચકલી દોરવી, એવું મને નાનપણથી શોખ કરો. કોઈ પણ સ્કૂલમાં કોઈ પણ બાળકોને ચિત્ર દોરવા તો મારી પાસે આવતા કે જમાભાઈ મને જરા નાનું ચિત્ર દોરી આપો ને, પોપટ દોરી આપો, મોર દોરી આપો, ચકલી દોરી આપો, અથવા તો કોઈ છોકરાનો પોજ દોરવો હોય, કોઈ છોકરાનો પોજ દોરવો હોય, અથવા તો કોઈ સ્કૂલની અંદર કંઈ બીજું બાગ જેવું બનાવવું હોય તો એનો મને નાનપણથી શોખ કરો. પણ મને વધુ શોખ જ્યારે હું 25-1-2001 એ વખતે મને કાગળનો નાનો ટુકડો મળ્યો રોલનો, અને એની પર મેં નાનું પેઇન્ટિંગ કર્યું. આમ સરળતા મને એવું લાગ્યું ખરેખર એક દરેક તો પેઇન્ટિંગ તો નાના નાના પોજ બનાવે જ છે, એક નાના ફોટા બનાવતા હોય કે બાગ બનાવતા હોય એવા પેઇન્ટિંગ બનાવતા હોય, પણ મને એમ થયું સમાજને કંઈક આપણે સારું બતાવી, જેમ આપણું લંબાઈ વધુ ચિત્રનું બને અને વધુ સમાજને એની અંદર વધુ જાગૃતિ મળે એ હતું. સર, મને એક પેઇન્ટિંગ લાંબુ કરવાની ઈચ્છા થઈ તો મેં લગભગ અંદાજે 125 મીટર લાંબી વેલ દોરી. એટલે મને એમ થયું કે આ વેલ દોરવાનો મારો આશ્રય હેતુ શું, એટલે મને એવું લાગ્યું કે મારે ખરેખર આના માટે મારે એક સમાજની અંદર જનજાગૃતિ લાવવા માટે કે જેમ વેલની વૃદ્ધિ થાય છે, જેમ વેલ ને વૃક્ષને જેમ મળી જાય છે અને વેલની વૃદ્ધિ થાય છે, તેમ આપણા રાજ્યની, આપણા દેશની વૃદ્ધિ થાય, સમાજની વૃદ્ધિ થાય, શિક્ષણ સારું મળે, એની અંદર જનજાગૃતિ થાય, અને આપણા દેશનું જેમ વેલની વૃદ્ધિ થાય એમ આપણો દેશ ગતિશીલ બનતું જાય, વધુ વિકાસશીલ બનતું જાય, વધુ સારું શક્તિશાળી બનતું જાય, ગૌરવશાળી બનતું જાય, એવા વિચારોથી મેં મને એમ થયું લાવો આ વેલની અંદર થોડા આપણા સારા ગુણો મૂકવી. જામાભાઈ, તમે અત્યાર સુધી જેટલી બી સુંદર રચનાઓ લખી છે તમારી, તો એની પાછળ પાછળ કે એની સાઈડમાં તમે નાના નાના બ્યુટિફુલ ચિત્રો દોરેલા છે, તો એ કેમ, એનું કારણ શું છે? હવે એમાં એનું કારણ તો એક જ છે કે જે મારું ચિત્ર દોરવાનું રહસ્ય છે એની અંદર એક ફૂલ છે અને ફૂલની અંદર એક ચકલી દોરેલી છે પેલી, એ એક મારું તખલ્લું છે. જેમ દરેક વ્યક્તિ લખતા હોય ને એમને તખલ્લું હોય કે મારું પુસ્તક કોઈ પણ જગ્યાએ જાય, મારું પુસ્તક કોઈ પણ જગ્યાએ જાય તો મને તરત ખ્યાલ આવે મારું પુસ્તક ત્યાં પહોંચ્યું છે, એ મારું તખલ્લું છે પેલું. અને એ તખલના હિસાબે એમ ખબર પડે કે મારા પુસ્તકની અંદર આ મારું પુસ્તક ફલાણા વ્યક્તિ આગળ ગયું છે, એ કોઈ પણ સાહેબ આગળ મારું પુસ્તક પહોંચ્યું હોય તો ખ્યાલ આવે મારું પુસ્તક જ ત્યાં ગયું છે, ખ્યાલ એમ ના થાય કે બીજા કોઈકનું છે. અને એ વેલની અંદર, ફૂલની અંદર એ દોરવાનો હેતુ છે કે જેમ આ ફૂલ મહેકે છે તેમ મારા કાવ્યો, મારા ગીતો, મારા ગરબા, મારા ગઝલો, મારો સંત, મારી વાર્તાઓ, એ હર હંમેશ જેમ ફૂલની જેમ ખીલતું રહે અને મહેકતું રહે તે હેતુસર મેં દરેક કાગજ ઉપર આનો પોજ મૂકી અને મારા હસ્તાક્ષરે મેં પેઇન્ટિંગ કરી અને મેં સમાજને એક એક ઉદાહરણરૂપ મારું તખલ્લું આપેલ છે. તમારા સુંદર મજાના શોખમાં તમારા ફેમિલીનો, તમારા પરિવારનો સહયોગ કેવો રહ્યો છે?
બહુ સારી અને જીવનને પરસી જાય તમે વાત કરી. ખરેખર પરિવારથી જ મનુષ્ય જાત જે સમાજ છે ને એ મનુષ્ય એકબીજાના પરિવારથી જ ઉજળો છે. પરિવાર સાથે જેટલો ભણેલો માનવી છે એ કોઈ સમાજથી ફેંકાશે નહીં. પેલો તો મારો પ્રશ્ન ત્યાં છે, જો આગળ તમારે આવવું હોય તો પરિવારને તમે આગળ લાવો અને પરિવાર સાથે તાલમેલથી ચાલશો તો જીવનમાં કોઈ દિવસ તમને દુઃખના ડુંગરો તમને આંબશે નહીં અથવા તો દુઃખની વાદળી તમારી પર વરસશે નહીં. મારા પરિવારનો મને બહુ જ ખૂબ જ સહયોગ છે, મારી પત્નીનો, મારી બે દીકરી છે. જામાભાઈ, તમે આટલો સુંદર શોખ ધરાવો છો તો તમે અમારા દર્શક મિત્રોને કંઈ મેસેજ આપવા માંગશો? કેમ નહીં, આજનો સુંદર પવિત્ર દિવસ મારા માટે આનંદનો ગૌરવનો દિવસ, હરખનો દિવસ, આથી વિશેષ મારો સુંદર દિવસ કયો? હું વર્ષોથી જેની તપસ્યા કરતો હતો એ તપસ્યા મને આજે ફળી છે અને આજે આ દૂરદર્શનના મંચ સુધી પહોંચ્યો છું તો હું કેમ ન કહી શકું. તો હું એવું કહેવા માગું છું કે દરેકે વ્યક્તિએ સમાજને લગતું કોઈ પણ કાર્યક્ષેત્રમાં સમાજને લગતું કામ કરવું અને સમાજની સાથે રહી અને સમાજને સિદ્ધિ મળે એવું કાર્ય કરવું અથવા સમાજને લગતા સારા શબ્દોનું વિવેચન કરી લખવું એવો હું દરેકને સંદેશ આપું છું. એને લખવા માટે કે પેઇન્ટિંગ કરવા માટે કોઈ ઉંમરનો બાદ હોતો નથી. જામાભાઈ, ડીડી ગિરનારના આ શોખ છે શાનદાર કાર્યક્રમમાં. તમે તમારા આટલા સુંદર શોખ વિશેની આટલી સુંદર વાતો કરી તે બદલ ડીડી ગિરનાર તમારો ખૂબ ખૂબ આભાર માને છે. ધન્યવાદ. ડીડી ગિરનાર જે મારો આજે આભાર માન્યો અને મને જે અહીં બોલાવીને મારું જે સ્વાગત કર્યું અને મને આપણા સ્ટુડિયો સામે જે મને આજનો અનમૂલ્ય તક આપી છે તે બદલ હું આ ગિરનાર દૂરદર્શન કેન્દ્રનો, ડીડી ગિરનાર દૂરદર્શન કેન્દ્રનો હું ખૂબ ખૂબ આભારી છું. જામાભાઈ, તમે તમારા સુંદર કાર્ય, તમારી સુંદર કવિતાઓ દ્વારા વધારે ને વધારે સોશિયલ અવેરનેસ ફેલાવી શકો તેવી ડીડી ગિરનાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. આપની આસપાસ કોઈ વિશિષ્ટ શોખ ધરાવનાર વ્યક્તિ કે સમૂહ હોય અથવા આપ પોતે એક જાનદાર શાનદાર મજેદાર શોખ ધરાવતા હો તો આપના શોખની સંપૂર્ણ માહિતી સાથે જરૂર અમને સંપર્ક કરો. અમારું સરનામું છે કાર્યક્રમ અધ્યક્ષ, આ શોખ છે શાનદાર કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ 380054. તો મિત્રો, આવતા સપ્તાહે ફરી મળીશું એક આવા જાનદાર શાનદાર મજેદાર શોખ ધરાવનાર વ્યક્તિને. ત્યાં સુધી ખેવનાને રજા આપો. નમસ્કાર. શોખ છે શાનદાર કાર્યક્રમ પ્રસારણ દર મંગળવારે સાંજે 6:30 વાગે, પુનઃ પ્રસારણ રાત્રે 10:30 મિનિટે માત્ર ને માત્ર ડીડી ગિરનાર દૂરદર્શન પર.